विद्यार्थी मित्रों, आगळ आपणे चल घातांकीय वृद्धि एना विषे आपणे जोयुं, बराबर। एनो सूत्र, एनो आलेख केवो मळे छे कि जे आकारनो वक्र मळे छे, एटले के वस्ती वृद्धिमां झड़पथी वधारो थाय छे, बराबर। ए चल घातांकीय वृद्धि छे, ए अमर्यादित स्रोत छे, बराबर। एना विषे आपणे जोयुं। हवे आपणे एक उदाहरण द्वारा समजीए कि चल घातांकीय वृद्धि वस्तीमां झड़पथी वस्ती वृद्धि झड़पती निर्माण पामे छे ते आपणे एक उदाहरण द्वारा समझिए, बराबर। के उदाहरण क्यों है कि राजा अने प्रधान छे ए शतरंजनी रमत रमवा बैठा, बराबर। शतरंजनी रमत एटले के चेसनी रमत रमवा बैठा अने रमतनी जीतनो विश्वास धरावतो राजा अने प्रधान द्वारा सूचित कोईपण शरत स्वीकारवा तैयार हतो, बराबर। राजाए कीधुं के प्रधान मने जे कहेशे ए वात मुं स्वीकारवा तैयार छू, बराबर। कि तो प्रधाने नम्रतापूर्वक कहूँ कि जो ते जीती जशे तो ते मात्र थोड़ा घऊना दाणा लेवानुं इच्छशे कि जेनी मात्र शतरंजना पट पर रहेल चौरस खानानी संख्या प्रमाणे प्रथम खानामां एक दाणो, बीजा खानामां बे दाणा, त्रीजा खानामां चार दाणा अने चौथा खानामां आठ दाणा, ए रीते पांचमा खानामां सोळ दाणा अने आ प्रकारे दरेक समय घऊना दाणानी पाछली मात्राथी बे गणा करता रही ते पछीना खानाओमां मुकता रहेवू के ज्यां सुधी ए बधा 64 खाना भराई न जाए त्यां सुधी, बराबर। एटले के डबलिंग, एटले के प्रथम खानामां एक दाणो, बीजा खानामां बे दाणा, त्रीजा खानामां चार दाणा, चौथा खानामां चार दाणा, एटले के डबलिंगमां भरता रहेवू, बराबर। કે છેલ્લી જે સંખ્યા હોય એના ડબલ ભરવાના, બરાબર, બે ગણા ભરવાના। અને રાજાએ મૂર્ખતાપૂર્વક લાગતી શરત માની લીધી અને રમત શરૂ કરી, પરંતુ રાજાના દુર્ભાગ્યવશ પ્રધાન જીતી ગયા। તો રાજાને લાગ્યું કે પ્રધાનની શરત પૂરી કરવી એ આપણે ખૂબ જ સરળ હતી અને તેણે પહેલા ખાનામાં એક દાણો મૂકવાની શરૂઆત કરી અને પ્રધાનની અને બીજા ખાનામાં બે દાણા, એ રીતે આપણે એ રમત શરૂ કરી અને પ્રધાનની સૂચન કરવામાં આવેલ પદ્ધતિ અનુસાર અન્ય ખાનાઓ આગળ ભરતો રહ્યો અને શતરંજ છે એ પટ શતરંજના પટ ઉપર એટલે કે ચેસના ખાનાઓમાં અડધા ખાના ભરવા સુધીમાં તો રાજાને સમજાઈ ગયું અને તેને ધ્રાસકો પડ્યો કે સંપૂર્ણ રાજ્યમાં ઉત્પાદિત બધા જ ઘઉંના દાણા એક સાથે ખેંચી લાવીએ તો પણ બધા 64 ખાનાઓ ભરવા અપૂરતા છે, બરાબર। એટલે કે એક જ સાથે ભરીએ, બરાબર, સંખ્યા બહુ વધારે છે એટલે કે ડબલિંગમાં થઈએ તો 64 ખાના ભરવા જઈએ તો 64 ખાના ભરવા એ અપૂરતું છે, બરાબર। તો એ રીતે આપણે જોઈએ કે દરરોજ જે વસ્તુ ડબલ થતી હોય તો એવી રીતે જે કઈ ચાર ઘાતાંકીય વૃદ્ધિનો આપણે અભ્યાસ કર્યો, બરાબર, એ ચાર ઘાતાંકીય વૃદ્ધિ જે છે એ આના જેવી જ છે કે દરરોજ તેનું ડબલિંગ થતું હોય છે। એટલે કે આપણે કહી કીધું કે ચરઘાતાંકીય વૃદ્ધિમાં વધારો થાય છે એટલે કે જે આકારનો વક્ર મળ્યો, બરાબર, જે આકારનો શેપ મળ્યો એટલે કે ચરઘાતાંકીય વૃદ્ધિ એ અમર્યાદિત સ્ત્રોત છે જેને કારણે આપણે વસ્તી વૃદ્ધિમાં જે આકારનો આલેખ મળ્યો, બરાબર। હવે આપણે બીજા ઉદાહરણ વિશે વાત કરીએ કે નાના પેરામેશિયમ વિશે વિચારીએ તો પણ એક વ્યક્તિગત સંખ્યાથી શરૂ કરીને દ્વિભાજન દ્વારા દરેક દિવસે તેની સંખ્યામાં બે ગણો વધારો કરતું રહે છે અને કલ્પના કરો કે 64 દિવસમાં વસ્તીનું કદ મગજને ચકરાવી નાખે તેવું છે, બરાબર। આ નાના પેરામેશિયમની વાત કરીએ તો એક દિવસમાં એક વ્યક્તિગત સંખ્યાની શરૂઆત કરીએ તો કે દ્વિભાજન કરવામાં આવે તો બે ગણો વધારો થાય, બરાબર। એ આ પેરામેશિયમ છે એનું દ્વિભાજન કરવામાં આવે તો બે ગણો વધારો થાય, એ રીતે 64 દિવસ સુધી કરીએ તો તે અપૂરતું છે, બરાબર। પેરામેશિયમની પણ દિવસની અંદર બે ગણો વધારો થાય એ રીતે કેલ્ક્યુલેશન જો આપણે કરી જઈએ તો આવા પ્રકારનો આલેખ છે આપણને જે આકારનો શેપ મળે, બરાબર। હવે આપણે વાત કરીએ, આપણે હવે ચર ઘાતાંકીય વૃદ્ધિ વિશે વાત કરી, બરાબર। હવે આપણે વાત કરીશું કે સંભાવ્ય વૃદ્ધિ વિશે, બરાબર। સંભાવ્ય વૃદ્ધિ એ અમર્યાદિત સ્ત્રોત નથી પરંતુ મર્યાદિત સ્ત્રોત છે, બરાબર। આ સંભાવ્ય આગળ આપણે ચર ઘાતાંકીય વૃદ્ધિમાં શું જોયું કે એ અમર્યાદિત સ્ત્રોત છે, જ્યારે સંભાવ્ય વૃદ્ધિ છે
એ મર્યાદિત સ્ત્રોત છે, બરાબર? કે પ્રકૃતિમાં કોઈ પણ વસ્તીની પાસે કે એટલા અમર્યાદિત સ્ત્રોત નથી હોતા કે ચરઘાતાંકીય વૃદ્ધિ થતી રહે, એટલે કે ખાવા પીવાનું રહેઠાણ જે છે એ મર્યાદિત છે, બરાબર? આ સ્ત્રોતો છે, ખાવા પીવાનું રહેઠાણ, બરાબર, એ મર્યાદિત સ્ત્રોત છે, બરાબર? અને મર્યાદિત સ્ત્રોત હોય એટલે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થતી રહે, બરાબર, અને યોગ્યતમ વ્યક્તિગત સજીવ જીવિત રહેશે તથા પ્રજનન કરશે, બરાબર? એટલે કે મર્યાદિત સ્ત્રોત છે માટે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થતી રહે અને યોગ્યતમ વ્યક્તિગત સજીવ જીવિત રહેશે અને પ્રજનન કરતા રહે, બરાબર? અને ઘણા દેશોની સરકારોને પણ આ હકીકત સમજાઈ ગઈ અને માનવ વસ્તી વૃદ્ધિને મર્યાદિત કરવા વિવિધ પ્રતિબંધો દાખલ કર્યા, બરાબર? તો પ્રકૃતિમાં આપેલ નિવાસસ્થાનની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલન પોષણ માટે પૂરતા સ્ત્રોતો હોય છે, બરાબર? એટલે કે પ્રકૃતિના નિવાસસ્થાનમાં મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલન પોષણ માટે એટલે કે પૂરતા સ્ત્રોત હોય છે, એટલે કે કોઈ પણ જગ્યાએ જેટલા સજીવો રાખવાની જગ્યા હોય તેટલા સજીવો રાખી શકાય છે, બરાબર? પૂરતા સ્ત્રોત હોય, મર્યાદિત, બરાબર, કે તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી. એ નિવાસસ્થાનમાં એ જાતિ માટે આ મર્યાદાની પ્રકૃતિની વહન ક્ષમતા એટલે કે કેરિંગ કેપેસિટી કહે છે. એટલે કે નિવાસસ્થાનમાં આ જે જાતિ માટે આ મર્યાદિત પ્રકૃતિની વહન ક્ષમતા છે એને કેરિંગ કેપેસિટી કહે, બરાબર? એટલે કે કોઈ પણ દેશમાં જો 20,000ની કેપેસિટી હોય રહેવાની વસ્તીની, તો 20,000 જ એનાથી વધારે રાખવામાં આવતા નથી, બરાબર? કે પ્રકૃતિમાં આપેલ નિવાસસ્થાનની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલન પોષણ માટે પૂરતા સ્ત્રોતો હોય છે, તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી. અને આ નિવાસસ્થાનમાં જે જાતિ માટે આ મર્યાદાને શું કહેવામાં આવે છે કે પ્રકૃતિની વહન ક્ષમતા, કેરિંગ કેપેસિટી કહેવામાં આવે છે. અને કોઈ પણ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્ત્રોત સાથે વૃદ્ધિ પામતી વસ્તીની શરૂઆતમાં, એટલે કોઈ પણ નિવાસસ્થાન હોય એને મર્યાદિત સ્ત્રોતોની સાથે વૃદ્ધિ પામતી વસ્તીની શરૂઆતમાં કેવી હોય? વસ્તીની શરૂઆત પહેલાં કેવી હોય કે ધીમી વૃદ્ધિ અવસ્થા, બરાબર, લેગ ફેઝ. પછી બીજું છે ઝડપી વૃદ્ધિ અવસ્થા, એસિલિરેશન ફેઝ. પછી મંદ વૃદ્ધિ અવસ્થા, ડિસેલિરેશન ફેઝ. અને સ્થાયી વૃદ્ધિ, પહેલાં ધીમેથી વસ્તીની વૃદ્ધિ થશે, બરાબર. નિવાસસ્થાનમાં મર્યાદિત સ્ત્રોતની સાથે વૃદ્ધિ પામતી વસ્તીની શરૂઆત કેવી થશે? પહેલાં ધીમી વૃદ્ધિ અવસ્થા, બરાબર, પહેલાં ધીમેથી, પછી એનાથી ઝડપી, પછી મંદ અને સ્થાયી વૃદ્ધિ અવસ્થા. એ રીતે આપણને વસ્તીની શરૂઆત જોવા મળે, બરાબર. પછી આપણે જોઈએ કે જ્યારે વસ્તી ગીચતા વહન ક્ષમતા સુધી પહોંચી જાય છે ત્યારે વસ્તી ગીચતા એનને સમય ટીની સાપેક્ષે આલેખિત કરીએ તો સિગ્મોઇડ એસ પ્રકારનો આલેખ મળે, બરાબર. આપણે જોયું કે પહેલાં વસ્તીની શરૂઆત ધીમી, બરાબર, પછી ઝડપી, પછી મંદ, બરાબર, મંદ વૃદ્ધિ અવસ્થા, અને છેલ્લે છે સ્થાયી વૃદ્ધિ અવસ્થા. આ રીતે અવસ્થાઓનું નિર્માણ થાય છે. એટલે આપણને કયા એન વિરુદ્ધ ટીનો આપણે આલેખ દોરીએ, બરાબર, એન વિરુદ્ધ ટીનો આપણે આલેખ દોરીએ તો આપણને એસ પ્રકારનો વક્ર મળે, બરાબર. તો આ એસ પ્રકારનો વક્ર છે તેને શું કહેવામાં આવે છે? આ વસ્તી વૃદ્ધિને વિહુષ્ટ પલ્લ સંભાવ્ય વૃદ્ધિ પણ તેને કહેવામાં આવે છે. આ એક માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર, કે વસ્તી વૃદ્ધિને બીજા કયા શબ્દોમાં ઓળખવામાં આવે છે? આ વસ્તી વૃદ્ધિ છે એસ આકારનો આપણને વક્ર મળ્યો, એન વિરુદ્ધ ટીનો આલેખ દોરીએ તો, બરાબર, તો વિહુષ્ટ પલ્લ સંભાવ્ય વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તો એન વિરુદ્ધ ટીનો આપણે આલેખ દોરીએ તો, બરાબર, આપણને એસ આકારનો વક્ર મળ્યો. તો આપણને પહેલાં અમે શું કીધું કે વસ્તીનું જો આપણે નિર્માણ કરવું હોય તો પહેલાં કેવી? ધીમી વૃદ્ધિ, બરાબર, પહેલાં ધીમી વૃદ્ધિ, પછી જો ઝડપથી વધી જશે, બરાબર, પછી મંદ વૃદ્ધિ, બરાબર, અને પછી શું થશે? એસ આકારનો આલેખ મળે તે અહીંયા સ્થાયી થઈ જશે, બરાબર. તો આપણને આના પરથી સૂત્ર કયું મળે છે કે ડીએન અપોન ડીટી બરાબર આર એન કે માઇનસ એન અપોન કે, બરાબર. કે શું દર્શાવે છે? અહીંયા સીધી લીટીમાં જે આપણને આલેખ મળે છે, બરાબર, એસ આકારનો વક્ર મળે છે, અહીંયા કે દર્શાવે છે. કે શું છે? વહન ક્ષમતા, બરાબર.
વહન ક્ષમતા, પછી અહીંયા એન બરાબર ટી સમય વસ્તી ગીચતા, બરાબર એન એટલે ટી સમયની વસ્તી ગીચતા, પછી આર બરાબર પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, અને કે બરાબર વહન ક્ષમતા, બરાબર અહીંયા શું દર્શાવે છે, કે બરાબર શું દર્શાવે છે, આ સીધી લીટીમાં જે આપણને આલેખ મળે છે એ આપણને વહન ક્ષમતા દર્શાવે છે, બરાબર વહન ક્ષમતા આપણને શોધવાનું કીધું હોય તો આ બધા મૂલ્ય હોય, એનનું મૂલ્ય હોય, આરનું મૂલ્ય હોય, બરાબર સમય આપેલો હોય, વસ્તી ગીચતા આપી હોય તો આપણે આપણે વહન ક્ષમતા આપણે શોધી શકીએ છીએ, બરાબર. પછી આપણે જોઈએ કે મોટાભાગની પ્રાણી વસ્તીઓમાં વૃદ્ધિ માટે તો સંશોધનો મર્યાદિત છે, બરાબર. મોટાભાગના પ્રાણી વસ્તીઓ છે એ વૃદ્ધિ કરવા માટે તે મર્યાદિત હોય, બરાબર. પ્રાણી વસ્તી છે એ મર્યાદિત હોય છે, જલ્દીથી કે પછીથી મર્યાદિત થવાવાળા પણ હોય છે, બરાબર. અમુક પ્રાણીઓ એ જલ્દીથી કે પછીથી મર્યાદિત થવાવાળા પણ પ્રાણીઓ હોય છે. આથી સંભાવ્ય વૃદ્ધિ મોડલને આપણે શું કહેવામાં આવે છે કે વધુ વાસ્તવિક મોડલ તરીકે પણ માનવામાં આવે છે. સંભાવ્ય વૃદ્ધિ મોડલને શું કહેવામાં આવે છે કે વાસ્તવિક મોડલ તરીકે પણ તેને માનવામાં આવે છે. એટલે કે મોટાભાગના પ્રાણી હોય, વસ્તી હોય, પ્રાણી વસ્તી હોય એ વૃદ્ધિમાં વૃદ્ધિ કરવા માટે મર્યાદિત હોય, બરાબર. વસ્તી વૃદ્ધિ કરવા માટે તે મર્યાદિત હોય છે, જલ્દીથી કે પછીથી પણ મર્યાદિત થવાવાળા હોય છે. આથી તેને શું કહેવામાં આવે છે કે વાસ્તવિક મોડલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આપણે સંભાવ્ય વૃદ્ધિ વિશે વાત કરી, બરાબર, કે ચરઘાતાંકીય વૃદ્ધિમાં શું થાય છે કે એ અમર્યાદિત સ્ત્રોત છે, બરાબર. એ વસ્તી વૃદ્ધિમાં વધારો કર્યા કરે છે, જ્યારે સંભાવ્ય વૃદ્ધિ છે એ મર્યાદિત સ્ત્રોત છે, બરાબર. એનું મર્યાદિત, બરાબર, એ વધારે જે દેશમાં જેટલી વસ્તી આપણે રાખવામાં આવે છે એટલી જ વસ્તીનો સમાવેશ કરી શકાય છે, એનાથી વધારે વસ્તીનો સમાવેશ કરી શકાતા નથી, બરાબર. એને શું કહેવામાં આવે છે, સંભાવ્ય વૃદ્ધિ. હવે આપણે વાત કરીશું કે જીવન વૃતાંત વિવિધતાઓ, એટલે કે વસ્તી જે છે એ નિવાસસ્થાનમાં રહે છે તેમાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા, જેને ડાર્વિનિયન યોગ્યતા પણ કહેવામાં આવે છે. ડાર્વિનિયન યોગ્યતા એટલે કે ઊંચા આર મૂલ્યની યોગ્યતા, બરાબર. ડાર્વિન યોગ્યતા ઊંચા આર મૂલ્યની યોગ્યતા પણ કહેવામાં આવે છે, એટલે કે મહત્તમ પ્રજનન યોગ્યતા સાધેલ હોય, બરાબર. વસ્તી જે નિવાસસ્થાનમાં રહેતી હોય તેમાં પોતાના મહત્તમ પ્રજનન યોગ્યતામાં સાધેલ હોય, બરાબર, જેને શું કહેવામાં આવે છે કે ડાર્વિનિયન યોગ્યતા ઊંચા આર મૂલ્યની યોગ્યતા પણ કહે છે. એટલે કે ખાસ પ્રકારના પસંદગી દબાણને વસ સજીવો અને ઉત્તમ કાર્યદક્ષ પ્રાજનનિક પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે, બરાબર. એટલે કે વાતાવરણમાં જે પર્યાવરણની અંદર ટકી રહેવા માટે વસ્તી કંઈક એવા પ્રકારના પ્રજનન સાથે જોડાયેલ હોય છે, એવા લક્ષણો સાથે આપણે જોડાયેલા છીએ, બરાબર. હવે આપણે કેટલાક ઉદાહરણ વિશે વાત કરીએ, બરાબર. આ ચાર લક્ષણો છે એના વિશે આપણે સમજીએ કે કેટલાક સજીવો છે એ જીવનકાળમાં ફક્ત એક જ વાર પ્રજનન કરે છે, બરાબર. ફક્ત એક જ વાર પ્રજનન કરતા હોય તેવા સજીવો કયા છે કે પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી અને વાસ. સાલ્મન માછલી અને વાસ છે એ એક જ પ્રકારનું એ એક જ વાર પ્રજનન કરે, બરાબર. સજીવો છે એના એક જ વાર જીવનકાળમાં પ્રજનન કરે, જ્યારે અન્ય સજીવો છે એ પોતાના જીવનકાળ દરમિયાન ઘણીવાર પ્રજનન કરે છે, બરાબર. અન્ય સજીવો છે ઘણા, એટલે કે પક્ષીઓ હોય, સસ્તનો હોય, બરાબર, એ ઘણીવાર પ્રજનન કરી શકે છે. જો એક જ વાર પ્રજનન કરતા હોય એ સાલ્મન માછલી અને વાસ, બરાબર, અને ઘણીવાર પ્રજનન કરતા હોય એવા પક્ષીઓ અને સસ્તનો, બરાબર. ઉદાહરણ તરીકે, બરાબર, પક્ષીઓ અને સસ્તનો. અને કેટલાક સજીવો છે એ ઘણી સંખ્યામાં નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરે, બરાબર. ઘણી સંખ્યામાં છે એ નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે. ઘણી સંખ્યાના જે સજીવો છે, બરાબર, છીપ હોય, ગહન સામુદ્રિક માછલીઓ હોય, એ છે એ નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરે, બરાબર. અને જ્યારે અન્ય ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે, એટલે કે અન્ય જે સજીવો છે બીજા કેટલાક, તે ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ ઉત્પન્ન કરે, બરાબર. એટલે કે પક્ષીઓ હોય, સસ્તનો છે એ ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિ ઉત્પન્ન કરે, બરાબર.
આપણે આ લક્ષણો વિશે વાત કરી, બરાબર. કેટલાક સજીવો છે એ એક જ વાર પ્રજનન કરે, એટલે કે સાલમાં, માછલી અને વાસ, બરાબર. અને કેટલાક છે એ ઘણી વાર પ્રજનન કરે, કે પક્ષીઓ અને સસ્તનો છે એ જીવનકાળ દરમિયાન ઘણીવાર પ્રજનન કરી શકે છે અને ઘણી સંખ્યામાં નાના કદની સંતતિ ઉત્પન્ન કરે છે. કેટલાક સજીવો છે એ ઘણી સંખ્યામાં, એટલે કે વધારે સંખ્યામાં નાના કદની સંતતિ ઉત્પન્ન કરે છે. એમાં છીપ અને ગહન સામુદ્રિક માછલીઓ, બરાબર. અને અન્ય ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે, બરાબર. ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિ ઉત્પન્ન કરે છે, એટલે કે પક્ષીઓ હોય, સસ્તનો હોય, એ મોટા કદની સંતતિ ઉત્પન્ન કરે પણ ઓછી સંખ્યામાં. પછી આપણે કહીએ કે પરિસ્થિતિવિદો એવું માનતા હતા, બરાબર, પરિસ્થિતિવિદો એવું માનતા હતા કે સજીવોના જીવન વૃત્તાંત લક્ષણો એ તેઓ જે નિવાસસ્થાનમાં રહે છે તેના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધોની સાપેક્ષમાં વિકસિત થાય છે. એટલે કે ઉપરના આપણે ચાર લક્ષણો જે જોયા, જે તે નિવાસસ્થાનમાં રહે છે તે અનુકૂલિત કરેલા હોય, બરાબર. પરિસ્થિતિવિદો એવું કહે છે, બરાબર. પરિસ્થિતિવિદો શું કહે છે કે જે આપણે ઉપરના આ ચાર લક્ષણો જોયા કે જે તે નિવાસસ્થાનમાં રહે છે તે અનુકૂલિત કરેલા હોય છે. અને પરિસ્થિતિવિદો એવું માને છે કે સજીવોના જીવન વૃત્તાંત લક્ષણો, બરાબર, આગળના આપણે જે ચાર લક્ષણો જોયા એ નિવાસસ્થાનમાં રહે છે અને જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા પ્રતિબંધિત સાપેક્ષમાં વિકસિત કરેલા હોય, બરાબર. જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા તેને વિકસિત કરેલા હોય છે, બરાબર. અને વિવિધ જાતિઓમાં જીવન વૃત્તાંત લક્ષણોનો ઉદ્વિકાસ વર્તમાન સમયમાં સંશોધનનું મહત્વપૂર્ણ ક્ષેત્ર છે, બરાબર. જીવન વૃત્તાંત લક્ષણોનો આપણે ઉદ્વિકાસ જો આપણે કર્યો હોય તો વર્તમાન સમયમાં તેનું સંશોધન મહત્વપૂર્ણનું છે અને પરિસ્થિતિવિદો દ્વારા સંશોધનો હાથ ધરેલા છે, બરાબર. પરિસ્થિતિવિદો દ્વારા એ જીવન વૃત્તાંત લક્ષણોને આપણે નિવાસસ્થાનમાં રહે છે, જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા તેને આપણે વિકસિત કરીએ છીએ, બરાબર. તો આપણે છેલ્લે વાત કરી જીવન વૃત્તાંત લક્ષણો, બરાબર.